আর হেড পর गुड मॉर्निंग विद्यार्थियों, हूँ मयूरबेन पंचाल धोरण आठ में साइंस विषय पाठ 11 वर्ण ने दबाण अत्यार सुधी तमे छेल्लो मुद्दो चुंबकीय बल एमां स्थितिविद्युत बल अने एटले बिन संपर्क बल विषय शीखी गया चुंबकीय बल अने स्थितिविद्युत बल। हवे आपणे पेज नंबर 36 मां गुरुत्वाकर्षण बल विषे शीखीशुं। हवे गुरुत्वाकर्षण बल एटले शुं? गुरुत्वाकर्षण बल એટલે આપણે કોઈ ભી વસ્તુ જેવી નીચે નાખીએ છે એવી ક્યાં જાય છે? બે હવામાં મે ઉછાળવા છે તો છેલે નીચે જઈને પડેલી છે, તો શા માટે નીચે જઈને પડે, હવામાં કેમ ન રહે? તો આપણને ખબર છે કે નીચે શા માટે આવ્યો? ગુરુત્વાકર્ષણ બળને લીધે કોઈ ભી વસ્તુ નીચે પડે છે, એ ઝાડ પરનું ફળ હશે, ઝાડ પરનું પાન હશે કે કોઈ ભી વસ્તુ હશે। ઇવન આપણે જે પૃથ્વી ગોળ હોવા છતાં બી એના પર સ્થિર ઉભા રહ્યો છે એનું મોટું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ। કે આપણે માતા કેળા ઉભા રહેતા નથી, આપણે સ્થિર ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉભા રહીએ છીએ। ચલો ચોપડીમાં જોશું બધા ગુરુત્વાકર્ષણ બળ। તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો એ જમીન તરફ પડે છે, વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ અને ફળ પણ જમીન તરફ જ પડે છે। શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે આવું શા માટે થાય છે? જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે, જેવો તેને છોડવામાં આવે કે તે નીચે તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે, તે પરથી સ્પષ્ટ છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે। શું તેના પર બળ લાગ્યા વગર આવું શક્ય છે? આ કયું બળ છે? પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે। આ બળને ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષીય બળ અથવા માત્ર ગુરુત્વ કહે છે। ગુરુત્વ બળ બધા જ પદાર્થ પર લાગે છે। ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહેતું હોય છે। જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન પર વહેવા લાગે છે, ગુરુત્વ બળને કારણે નદીઓમાં પાણી નીચે તરફ વહે છે। જો આ પાણી હવાની જેમ બધે ફેલાયેલું હોત તો આપણને કેટલી મુશ્કેલીઓ થાત એ સમજી શકાય એમ છે। ગુરુત્વ એ માત્ર પૃથ્વીને એકલાનો ગુણધર્મ નથી, હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર બળ રાખે છે, આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે। એના પછીનો મુદ્દો છે દબાણ। દબાણ વિશે જોઈએ, તમે ધોરણ 7 માં શીખ્યા છો કે વંટોળ કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાવી લઈ જાય છે, તમે એ પણ શીખ્યા છો કે વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે, શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? ચાલો આપણે શોધીએ। કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેનાથી સી ફૂંકવાનો પ્રયત્ન કરો, શું તમે સફળ થાઓ છો? શું થશે? એના માથા તરફથી આપણે એને જો ઠોકશું કિલીને તેના સીસથી ઠોકવાનું રહે તો એ ઠોકાશે નહીં, દીવાલની અંદર જશે નહીં, આ તો લાકડાના પાટિયામાં જશે નહીં। હવે કિલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરો, બરોબર? હવે મેં એને સીધી કરી અને અણીદાર છેડો જે હતો એ લાકડાના પાટિયા પર ઠોકવાનો પ્રયત્ન કર્યો, તે ઝડપથી અંદર જાય, શું તમે આ વખતે તેને ઠોકી શકો છો? શાકભાજીને તો ઠોકી તથા દાટ દાટ છરી વળે કાપવાનો પ્રયત્ન કરો, કયું સરળ છે? શું થશે? જે દાળદાર છરી છે એના વડે આપણે સરળતાથી કાપી શકીએ છીએ। શું તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે, ઉદાહરણ તરીકે ખીલીના અણીદાર છેડાથી, તે ક્ષેત્રફળ આ કાર્યને સહેલું બનાવવાનો એક અગત્યની ભૂમિકા ભજવે છે? એટલે કે ખીલીમાં જેટલું ક્ષેત્રફળ નાનું ઝડપથી ખીલી પાટિયાની અંદર જાય છે, જ્યારે જેટલું ક્ષેત્રફળ મોટું એમ જશે નહીં, એક ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે। દબાણ બરાબર બળ જે સપાટી પૃષ્ઠ પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ છેદમાં ક્ષેત્રફળ। અહીં આપણે માત્ર એક બળનો વિચાર કરીએ જે આ પૃષ્ઠ સપાટીને લંબ હોય,
જેના પર લાગતું દબાણ આપણે શોધવું છે. હવે મને સમજાય કે કુલિયોને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય છે ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને કેમ રાખે છે? આમ કરીને તેઓ પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે. આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે બોજને સરળતાથી ઉઠાવી શકે છે. આપણે જ્યારે માથા પર એમને કોઈ વસ્તુ રાખી હશે તો શું થશે? એનું ક્ષેત્રફળ ઘટી જાય છે. પણ પુલી શું કરે છે? પુલી કાં તો કોઈ પણ ઇહાલી હશે, એટલે કે પાણી ભરવા જવા વાળી હશે, તે શું કરે છે? માથે ઇંડોણી રાખે છે, ડાયરેક્ટ માથા પર રાખતા નથી, પણ માથા પર એક નાની એવી ઇંડોણી કાં તો એકાદું કપડું વીંટાળીને રાખે છે, જેથી જે વસ્તુ ઊંચી છે એનું ક્ષેત્રફળ વધી જાય અને આપણે એ વસ્તુનો બોજ ઓછો લાગે. નોંધો કે ઉપરના સૂત્રમાં ક્ષેત્રફળ છેદમાં છે, તેથી જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય એના પર લાગતું દબાણ એટલું જ વધારે હશે. ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ તેના શીશના ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું, તેથી તે બળ ખીલીના અણીદાર ભાગે લાકડાના પટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરે. શું તમે બતાવી શકો કે કબાટમાં લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી કેમ લગાડવામાં આવે છે? આ થેલામાં પાતળી પટ્ટી કેમ લગાડવામાં આવતી નથી? અને કાપવા તથા કાણા પાડવા માટેના ઓજારોની ધાર હંમેશા તીક્ષ્ણ કેમ હોય છે? શું થશે? પટ્ટા જો પટલા હશે તો બધું વજન એક નાની એવી પટ્ટી એને સરળતાથી ઉપાડી શકતી નથી, થોડા સમય પછી એ પટ્ટો તૂટી જશે, પણ એનું ક્ષેત્રફળ વધશે પટ્ટાનું, એટલે શું થશે? આપણું વજનનું બેલેન્સ જળવાય છે. તો પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે. શું એ જે ક્ષેત્રફળ પર બળ લાગતું હોય તેના પર આધાર રાખે છે? ચાલો આપણે શોધીએ. 11.9 પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ. પારદર્શક કાચની એક નળી અથવા પ્લાસ્ટિકનો પાઇપ લો. પાઇપ નળીની લંબાઈ લગભગ 15 સેમી તથા તેનો વ્યાસ લગભગ 5 થી 7.5 સેમી હોવો જોઈએ. એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરનો ટુકડો પણ લો. તમે રબરનો ટુકડો પણ લઈ શકો છો. પાઇપના એક છેડા પર રબરની સીટને ખેંચીને બાંધી લો. પાઇપને ઉર્ધ્વ સ્થિતિમાં રાખીને તેને મધ્ય ભાગથી પકડો. આકૃતિ 11.14 દર્શાવ્યા મુજબ તમારા કોઈ એક મિત્રને પાઇપમાં પાણી રેડવા દો. શું રબરનું પડ બહારની બાજુ ખસે છે? પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈ છે, પણ અવલોકન કરો પાઇપમાં થોડું વધારે પાણી ભરો. રબરના પડના ઉકસેલા ભાગો તથા પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈ ફરોથી અવલોકન કરો. આ પ્રક્રિયાનું થોડું વધારે વખત પુનરાવર્તન કરો. શું તમે રબરના પડના ઉકસેલા ભાગ અને પાઇપમાં પાણીની ઊંચાઈના સ્તંભ વચ્ચે કોઈ સંબંધ જોઈ શકો છો? હવે જુઓ આકૃતિ 11.1 જુઓ. એમાં મેં એક પાઇપ લીધી છે. પાઇપને એક છેડે મેં શું કર્યું છે? એક ફુગો લગાવી દીધો છે. ફુગા ઉપર હવે પાઇપના બીજા છેડાથી હું જ્યારે પાણી નાખું છું તો પાણી નાખી એ પ્રમાણે ફુગો થોડો ફૂલે છે. હવે જો મેં એના પર વધારે થોડું પાણી નાખ્યું તો ફરીથી ફુગો થોડો મોટો થશે, એટલે જેમ પાણીનું સ્તર વધારે એમ ફુગો બી વધારે મોટો થાય છે. એટલે પાઇપમાં રહેલું પાણી ફુગા ઉપર દબાણ કરે છે. પાતળા તળિયે પાણીને કારણે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે. હવે પ્રવૃત્તિ 11.9 પ્લાસ્ટિકની બોટલ. તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ લઈ શકો છો. આકૃતિ 11.15 દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડા સેમી લાંબી એક નાડાકાર નળી દૂધ બેસાડો લગાડો. એવું કરવા માટે કાચની દૂધના એક છેડાને થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને દાખલ કરો.
એટલે કે મૂકી દો. હવે એક બોટલ ને એક પાઇપ લગાડવો છે મારે, તો શું કરીશ? પાઇપમાં જે પાઇપ લગાડે છે એને ગરમ કરી અને બોટલ ના તળિયે એને ગરમ કરીને સીધું લગાવી દઈશ, તો શું થશે? ચોટી જશે ને ઘૂસાડી જોડતા સીધા સાંજા પાસે પાણી લીક થતું નથી તેનું ધ્યાન રાખો. જો પાણી લીક થતું હોય તો તેને પીગળે આવેલા મેળથી સીલ કરો. કાચની નળીના મોઢાને પ્રવૃત્તિ 11.8 અનુસાર એક પાતળી રબર સીલ વડે બંધ કરો. હવે બોટલને પાણીથી અડધી ભરો. તમે શું જુઓ છો? આ સમયે કાચની નળીના મોઢા પર પેજ નંબર 139 ફરીથી નોંધો કે રબરની સીટને પાત્રના બોટલના તળિયે નહીં પરંતુ બાજુમાં દિવાલમાં લગાડવામાં આવે છે. શું આ કિસ્સામાં રબરની સીટનું ખુલવાનું દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલ ઉપર પણ દબાણ લગાડે છે? ચાલો તેની વધારે તપાસ કરીએ. હવે શું થશે? જ્યારે મેં એક બોટલ લીધી, બોટલની અંદર એક કાચનું પાઇપ એક પાઇપ ગરમ કરી અને એક બોટલમાં લગાડી દીધું અને જે ભાગથી જેમ સમજો કે પાણી લીક થાય છે એ ભાગે મેં ગરમ કરીને લગાવી દીધું અને પાઇપના એક છેડે હું એક ફૂકો લગાડી દીધું અને એ ફૂકો એકદમ ફિટ કરી દઉં. એના પછી બોટલમાં જ્યારે હું પાણી નાખીશ, જેમ પાણીનું સ્તર વધશે એમ ફૂકો મોટો થતો જાય છે. એટલે કે પાણીનું લેવલ વધે એમ પાણીનું દબાણ ફૂકા પર વધે છે અને એ દબાણ એ બોર્ડ લગાડે છે અને ફૂકો ફૂલે. પ્રવૃત્તિ 11.10 પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા એક નળાકાર પાત્ર, તમે ટેલ્કમ પાવડરનો ખાલી ડબ્બો કે સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી શકો છો. બોટલના તળિયા પાસે ચારેય દિશામાં ચાર છિદ્રો કરો. ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર. આકૃતિ 11.16 હવે બોટલને પાણીથી ભરો. તમે શું અવલોકન કરો છો? હવે ચારે છિદ્રો મેં જે એક જ સમાન અંતર પર રાખ્યા છે, તો જ્યારે હું પાણી નાખીશ ત્યારે પાણી સમાન અંતર પર પડે છે. છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલની સમાન અંતરે પડે છે, આ શું દર્શાવે છે? હવે તમે કહી શકો છો કે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. શું વાયુઓ પણ દબાણ લગાડે છે? શું તેઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલ પર દબાણ લગાડે છે? ચાલો આપણે શોધીએ. પાણી પુરવઠો પૂરું પાડતી પાઇપોના લીક થતા જોડાણો કે છિદ્રોમાંથી મેં પાણીના ફુવારાઓ બહાર આવતા જોયા છે. શું તે પાણી દ્વારા પાઇપની દિવાલો પર લગાડવામાં આવતા દબાણને કારણે નથી? તમે જ્યારે કોઈ ફુગાને ફુલાવો છો તો તેના મોને કેમ બંધ કરવું પડે છે? જો કોઈ ફુલાવેલા ફુગાના મોને ખોલી દઈએ તો શું થાય છે? શું થશે? હવા નીકળી જશે અને ફુગો નાનો થઈ જશે. માની લો કે તમારી પાસે એક એવો ફુગો છે જેમાં કાણું છે. શું તમે તેને ફુલાવી શકશો? જો નહીં તો કેમ? શું આપણે કહી શકીએ છીએ કે હવા બધી દિશાઓમાં બળ લગાડે છે? યાદ કરો કે જો સાયકલના ટ્યુબમાં પંક્ચર પડે તો તેની અંદરની હવામાં હવાનું શું થાય છે? શું આ અવલોકનો સૂચવે છે કે હવા કોઈ ફુલાવેલા ફુગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલ સપાટી પર દબાણ લગાડે છે? આમ આપણે જોયું કે વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર દબાણ લગાડે. હવે 11.10 વાતાવરણનું દબાણ જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણી ચારે બાજુ હવા છે, આ આવરણને વાતાવરણ કહે છે. બધાને ખબર છે કે આપણે આ ચારે બાજુ શું આવે છે? હવા આવે છે. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટર સુધી ફેલાયેલી હોય છે. આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે
છે. જો આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના પર એક હવાથી ભરેલો લાંબો નળાકાર ઉભેલો વિચારીએ તો આ નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હશે. શું થશે? જેટલું નળાકાર હશે એનું જે ક્ષેત્રફળ હશે એ હિસાબે એનું પર વાતાવરણનું દબાણ હશે. પરંતુ વાતાવરણનું દબાણ કેટલું વધારે કે ઓછું હોય છે ચાલો આપણે તેના મૂલ્ય વિશે ખ્યાલ મેળવીએ. એક સારી ગુણવત્તાવાળા રબરનો એક ચૂસક લો. તે ચૂસક એટલે આપણે જુઓ બાળકોની રોટી જેવું આવે છે ને એ, તો તે એક રબરના નાના કપ જેવો દેખાય છે. આકૃતિ 11.18 જોવામાં આપેલું છે, બરોબર. જે બાળકો ટોટીથી દૂધ પીવે છે એવી ટોટી બતાવી છે, તેને કોઈ લીસી સમતલ સપાટી પર જોથી દબાવો. હવે તમે એના સિવાય ટોટીમાં તો એક કાણું હોય છે, પણ ઘણી વખત આપણે ડટ્ટા જેવું લાગે છે જે દિવાલ ઉપર લગાવવાનું હોય છે, એ સિવાય એક વાર લગાડી દીધું એના પછી એને ખોલી શકતા નથી, કેમ કે એના પર આપણે સખત હવાના દબાણથી એને લગાવ્યું હોય છે. તેને કોઈ લીસી સમતલ સપાટી પર જોડતી દબાવો. કેવી સપાટી પર દબાવવાનું હોય છે? લીસી સપાટી. શું તે સપાટી સાથે ચોટી જાય છે? તેને ખેંચીને સપાટીથી ઉકળવાનો પ્રયત્ન કરો. શું તમે આ કરી શકો છો? શું થશે? એના પર હવાનું દબાણ આવે એટલે એકદમ ફિટ બેસી જાય છે અને ફટા કરીને એને ફરીથી કાઢી શકતા નથી. દિવાલ પર આવવાના ડટ્ટા જેવો આવે છે એની વાત છે, જે રબરનું બનેલું હોય છે. જ્યારે તમે ચૂસકને દબાવો છો ત્યારે કપ તથા સપાટી વચ્ચેની મોટા ભાગની હવા બહાર નીકળી જાય છે. ચૂસક પર વાતાવરણનું દબાણ લાગે છે તેથી તે સપાટી સાથે ચોટી જાય છે. ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવા લાગુ પડે પણ એટલું પૂરતું હોવું જોઈએ જેથી તે વાતાવરણના દબાણને પાર કરી શકે. આ પ્રવૃત્તિથી કદાચ તમને વાતાવરણના દબાણના મૂલ્ય વિશે ખ્યાલ આવી ગયો હશે. વાસ્તવમાં જો ચૂસક તથા સપાટી વચ્ચેથી બધી જ હવાને બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ મનુષ્ય માટે ચૂસકને સપાટીથી ખેંચી અલગ કરવાનું શક્ય નહીં બને. શું આ પરથી તમે અનુમાન લગાવી શકો છો કે વાતાવરણનું દબાણ કેટલું વધારે હોય છે? શું થશે? ચૂસકની વચ્ચેથી જે હવા હશે આપણે કાઢી લીધી હશે તો વાતાવરણનું દબાણ એના પર લાગે છે અને એટલું ફિટ બેસે કે એને ખોલી શકાય નહીં. જો મારા માથાનું ક્ષેત્રફળ 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર હોય તો હું માથા પરનું હવાનું કેટલું વજન વહન કરું છું? એક 15 બાય 15 સેન્ટીમીટર ક્ષેત્રફળ અને વાતાવરણ